નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અમીશા ફોર્યુમાં. મિત્રો, આજે આપણે નાર્કો ટેસ્ટ વિશે જાણીશું. જો મિત્રો તમને ખ્યાલ નથી કે નાર્કો ટેસ્ટ શું છે અને કેવી રીતે કરવામાં આવે છે, તો આજનો આ વિડીયો જરૂરથી જોજો. પણ મિત્રો, એની પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર દરેક વિડીયોને તમે માણી શકો. મિત્રો, ઘણા ગુનેગાર એવા હોય છે જે પોલીસના દબાણને કારણે પોતાના ગુનાની કબૂલાત કરી લે છે, જ્યારે ઘણા રીઢા ગુનેગાર ઘણા પ્રયત્નો પછી પણ સાચું બોલતા નથી. તો આવા અપરાધીઓ પાસેથી સત્ય અને હકીકત જાણવા માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. આપણા દેશની ક્રાઇમ એજન્સી સીબીઆઈ પણ પોતાના અપરાધીઓ પાસેથી હકીકત જાણવા માટે નાર્કો ટેસ્ટની મદદ લે છે. મિત્રો, નાર્કો ટેસ્ટમાં ગુનેગારને અમુક દવાઓ આપવામાં આવે છે, જેના દ્વારા તે સાચું બોલવા લાગે છે. એવું જરૂરી નથી કે દરેક વખતે અપરાધી નાર્કો ટેસ્ટ દરમિયાન સાચું જણાવે, કારણ કે ઘણીવાર અપરાધી આ ટેસ્ટ વખતે બેભાન પણ થઈ જાય છે. મિત્રો, નાર્કો ટેસ્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસર, ડૉક્ટર, ફોરેન્સિક એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટની હાજરીમાં કરવામાં આવે છે. આ ટેસ્ટમાં અપરાધી અથવા કોઈ વ્યક્તિને ટ્રુથ ડ્રગ નામની એક સાયકોએક્ટિવ દવા આપવામાં આવે છે અથવા સોડિયમ પેન્ટેથોલનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ દવા આપવાથી વ્યક્તિ એવી અવસ્થામાં આવી જાય છે જેમાં તે સંપૂર્ણ ભાનમાં પણ નથી હોતો અને સંપૂર્ણ બેભાન અવસ્થામાં પણ નથી હોતો. આ સ્થિતિમાં વ્યક્તિ બહુ બોલી નથી શકતો અને આ દવાની અસરને કારણે થોડા સમય માટે વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ બંધ થઈ જાય છે અને આ પરિસ્થિતિમાં વ્યક્તિને અમુક સવાલ પૂછવામાં આવે છે. કારણ કે તેની વિચારવાની શક્તિ બંધ થઈ ગઈ હોવાથી તે સવાલોના જવાબ વિચારીને આપી શકતો નથી, એટલે કે જે સાચું છે એ જ કહે છે. ખોટું બોલવા માટે મગજનો ઉપયોગ કરવો પડે છે, જે દવાની અસરના કારણે તેના માટે શક્ય નથી હોતું. જ્યારે સાચું બોલવામાં મગજનો બહુ ઉપયોગ કરવો પડતો નથી, જે હોય છે એ જ કહેવાનું હોય છે. એટલા માટે આ અવસ્થામાં વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં પણ સાચું બોલી જાય છે અને આ જ નાર્કો ટેસ્ટનું મુખ્ય કામ હોય છે. નાર્કો ટેસ્ટમાં ફક્ત સાચું જ નથી બોલાવવામાં આવતું, પણ તેની સાથે વ્યક્તિના શરીરનું રિએક્શન પણ જોવામાં આવે છે. કારણ કે ઘણા કેસમાં ફક્ત એ જ જાણવાનું હોય છે કે તે વ્યક્તિનો થયેલ ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં. આવા કેસમાં વ્યક્તિને કમ્પ્યુટર સ્ક્રીનની સામે સુવડાવવામાં આવે છે અને તેને અમુક સામાન્ય દ્રશ્યો બતાવવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિને થયેલ ઘટના સાથે સંબંધિત દ્રશ્યો બતાવવામાં આવે છે અને પછી તેના શરીરના રિએક્શનનો અભ્યાસ કરવામાં આવે છે અને આના દ્વારા એ માલુમ કરી શકાય છે કે વ્યક્તિનો તે ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં. મિત્રો, નાર્કો ટેસ્ટ કરતાં પહેલાં વ્યક્તિનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. તેની ઉંમર અને સ્વાસ્થ્યના આધાર ઉપર નાર્કો ટેસ્ટની દવા આપવામાં આવે છે. ક્યારેક દવાના વધારે પડતા ડોઝને કારણે આ ટેસ્ટ ફેલ પણ થઈ જાય છે, તેથી ટેસ્ટ કરતાં પહેલાં સાવચેતીના ઘણા પગલાં લેવા પડે છે. અને મિત્રો, નાર્કો ટેસ્ટ કરતાં પહેલાં કોર્ટ પાસેથી મંજૂરી લેવી જરૂરી હોય છે. તો મિત્રો, હવે તમે નાર્કો ટેસ્ટ શું છે અને શા માટે કરવામાં આવે છે તે વિશે જાણી ગયા હશો. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો.